તો સાઉથ આફ્રિકાના જામ્બિયામાં જન્મેલી હેમંતીબેને નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ત્યારબાદ રાજેન્દ્રભાઈ નાયક સાથે તેમના લગ્ન થતા તેઓ ભારત પરત ફર્યા હતા. જવાનીમાં તેઓએ કામ ધંધો કરી ઉંમર વિતાવી દીધી, પરંતુ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા ત્યારે નિસંતાન પણ તેમને ખૂબ જ દુઃખ આપતું હતું. જ્યારે પતિની તબિયત લથડી તો પત્નીથી ના રહેવાયું અને મદદ માટે સુરત પોલીસ ખાતે પહોંચ્યા હતા અને પોતાની આપવીતી જણાવી હતી. રાંદેર પોલીસે તેમની આપવીતી જાણતા આંખો નમ થઈ ગઈ હતી. રાંદેર પીઆઈએ તેમની સાથે વાતચીત કરી અને કમિશનરને રજૂઆત કરી હતી. તેમના ઘરની સ્થિતિ જોઈ તો તેમના ઘરની છતનો શેડ જર્જરિત હતો, જેમાંથી વરસાદ અંદર આવતો હતો. ત્યારે પોલીસે જૂનો પતરાનો શેડ હટાવી નવો શેડ લગાવી આપ્યો. સાથે જ તેમને નવો મોબાઈલ પણ લાવી આપ્યો, જેનો ઉપયોગ તેઓ ઇમરજન્સીમાં કરે છે. તો ક્યાંક ને ક્યાંક સુરત પોલીસની છબી જે શહેરીજનોમાં છે તેનાથી વિપરીત જઈને સુરત પોલીસ જે રીતે કામ કરી રહી છે, તો ખરેખર આ સુરતની રાંદેર પોલીસને બિરદાવવા જેવી વાત કહેવાય. કોઈકને સંતાન ના હોય ને તો તેનું દુઃખ તેના મા બાપ જ જાણી શકતા હોય છે, અને જ્યારે પોલીસ તેનું સંતાન બનીને આવતું હોય છે તે એક બહુ અચરજ પ્રમાણિત એવી વાત છે. ત્યારે શું બનાવ હતો આખો ને તે કઈ સંદર્ભે પોલીસ મદદરૂપ થઈ, તે માટે આપણે જે રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર છે આરજે ચૌધરી સાહેબ, આપણે એમની સાથે વાત કરીશું. સર, એક વિડીયો આવ્યો છે સામે જેમાં આપ કોઈક વૃદ્ધાને મદદ કરી રહ્યા છો, કઈ રીતે આખો મામલો સામે આવ્યો અને કઈ રીતે આપ ત્યાં પહોંચ્યા? જી, રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટ ટાઈપનું એક નાનું એપાર્ટમેન્ટ છે. હાલત થોડીક ગરીબી જેવી અને મેડિકલી પણ ટ્રીટમેન્ટો ચાલતી હોય એટલે એકદમ નિસહાય જેવા છે, એ વાત પોલીસના ધ્યાન પર આવેલી. તો આમાં અમને વિઝિટ કરી, અમે અમારી ટીમ સાથે વિઝિટ કરતા જણાવ્યું કે ખૂબ જ ઉંમરલાયક દંપતિ છે, જેમની દવાખાનાની દવાઓ પણ ચાલુ છે, તેમને કોઈ સંતાનો નથી, તો હાલમાં એ રીતે જીવન જીવી રહ્યા છે સહાય નાની મોટી મેળવીને. તો અમને પણ થયું કે અમે પણ અમારાથી કંઈ થતું હોય તો મદદ કરીએ. અમે વિઝિટ કરી એમને, શું જોઈએ છે, શું જરૂર છે. તો એમને એક ઘરની પાછળ પતરા નતા, એટલે કે જૂના બહુ જર્જરિત તૂટી ગયા હતા અને વરસાદનું પાણી એકદમ સીધું ઘરમાં પડતું હતું, તો જેના કારણે નુકસાન થતું હતું ને જેમના કારણે એમના પાડોશીઓને પણ અગવડ પડતી હતી. તો એ સોલ્યુશન લાવવા માટે અમે અમારી રીતે મેનેજ કરી અને એમના ત્યાં પતરાનું શેડ લગાવી આપ્યું છે. સાથે સાથે એમને મેડિકલી પણ કંઈ પણ જરૂર પડે તો એના માટે પણ અમે તત્પર છીએ. ત્યાં જે નીચે વોચમેન ભાઈ છે એમને પણ કહ્યું છે કે ભાઈ તમે આ દંપતીનું ધ્યાન રાખજો, કંઈ બી એવી તાત્કાલિક ઇમરજન્સી હોય તો અમને પોલીસને જાણ કરવાની, જેથી અમે આવી જઈશું. તો આ રીતે એક કાર્ય અમે કરેલું છે. સર, જ્યારે પોલીસનું નામ પડે ને તો ભલભલા ગભરાઈ જતા હોય છે કે અરે પોલીસ આવી ગઈ, પરંતુ જ્યારે પોલીસ આ રીતે માનવીનું કામ કરી રહી છે, માનવીતા દાખવી રહી છે, તો કઈ રીતનો એક મેસેજ લોકો થકી જાય છે? કારણ કે આજે પણ લોકો સાચા હોય છે તે છતાં પોલીસ સ્ટેશને આવતા ગભરાતા હોય છે. જી, આપે જે વાત કરી કે પોલીસનું નામ પડે તો બલબલા ગભરાઈ જતા હોય છે, પણ ખરેખર જે ગુનેગાર છે એને જરૂર ગભરાવવું જોઈએ, પણ જે ગુનેગાર નથી તો એને પોલીસને મિત્ર માનવી જોઈએ. પોલીસ ઓલવેઝ એને મદદ કરશે અને પોલીસને પણ એમની મિત્રતા ગમશે અને પોલીસ પણ એવા સારા લોકોને આવકારે છે હંમેશા. કેમેરામેન વિરલ વ્યાસ સાથે હું મિત્ર રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત.